गुड आफ्टरनून एवरीवन। सीओई बीजेएमसी मेडिकल बीजे मेडिकल कॉलेज एंड सिविल हॉस्पिटल अहमदाबाद वेलकम्स ऑल द पार्टिसिपेंट्स फॉर टुडेज आरडीएलएस सेशन। टुडेज टॉपिक इज काउंसलिंग जीरो डिस्कॉर्डेंट कपल्स एंड द स्पीकर इज डॉक्टर नीलिमा के शाह। डॉक्टर नीलिमा के शाह मैम इज वर्किंग एज अ प्रोफेसर एंड हेड ऑफ यूनिट विद द डिपार्टमेंट ऑफ मेडिसिन एट बीजे मेडिकल कॉलेज एंड सिविल हॉस्पिटल अहमदाबाद। वी वेलकम यू मैम फॉर टुडेज सेशन एंड रिक्वेस्ट यू टू स्टार्ट द सेशन। थैंक यू श्वेता। सो टुडेज लेक्चर इज काउंसलिंग जीरो डिस्कॉर्डेंट कपल्स एंड आई हैव बीन टोल्ड दैट आई हैव टू टेक लेक्चर इन गुजराती। सो वील स्टार्ट विथ अवर रीजनल लैंग्वेज ओनली। स्लाइड मूव आपने करी सो सो बाय द एंड ऑफ दिस सेशन पार्टिसिपेंट विल बी एबल टू नो द importance of counseling to zero discordant couples, demonstrate various strategies, assess and counsel for reducing the risk of zero conversion among the couples, guide the fertility planning and use the couple counseling technique with the zero discordant couple. એટલે જ્યારે આપણી પાસે zero discordant couple આવે છે, મતલબ કપલ ઇઝ મેલ એન્ડ ફિમેલ એટ પ્રેઝન્ટ વી આર ટોકિંગ અબાઉટ, કે ભાઈ એક પુરુષ છે એક સ્ત્રી છે, એમાંથી એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, એ પુરુષ પણ પોઝિટિવ હોઈ શકે અથવા તો સ્ત્રી પણ પોઝિટિવ હોઈ શકે, અને સામે એનું જે પાર્ટનર છે એ નેગેટિવ છે અને એ મેરિડ કપલ છે. તો આપણે યુઝવલી જે આપણે ભારતીય પ્રણાલી પ્રમાણે મેરેજ જે આપણે કહીએ છીએ એમાં મોટા ભાગના મેરેજીસ ટ્રસ્ટ અને એકબીજાના સાથે ઓળખાણ કે સંબંધોથી થયેલા લગ્ન હોય છે. મેઇનલી ભારતીય પ્રણાલી પ્રમાણે આપણે એવું કહીએ કે લગ્ન થાય એટલે એના ઘરના અથવા તો કપલ પોતે પણ બાળકને ઈચ્છતું હોય છે. હવે જ્યારે આવું ખબર પડે કે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, તો એમનું લગ્ન જીવન ઉપર પણ આ વસ્તુ અસર કરવાની છે અને એને જ્યારે બાળક પ્લાન કરવાનું હોય ત્યારે પણ તકલીફ પડશે. તો આ બધી વસ્તુ સાથે આપણે કઈ રીતે હેન્ડલિંગ કરશું એ મેઇન આપણું આજના સેશનમાં આપણે એનું આગળ ચર્ચા કરીશું. જ્યારે એક આગળ આપણે કેસ સિનેરિયો જ લઈશું, પણ કોઈ આપણો મેઇન આશય શું હશે કે જો કપલમાંથી એક પોઝિટિવ હોય તો બીજાને ચેપ ન લાગે અને એ નેગેટિવ જ રહે કાયમ માટે. બીજી વસ્તુ એ કે જો એને બાળક જોઈતું હોય તો આપણે એના માટે કયા ઓપ્શન આપી શકીએ. અને એચઆઈવી એ એવો બીમારી છે જેમાં યુઝવલી આપણે ઇવન જે ગુજરાત સરકારનું કે ભારત સરકારનું કે આપણું એચઆઈવી નું પણ જે પેમ્પલેટ મૂકેલા હોય અથવા તો કોઈ એડવર્ટાઇઝ મૂકેલી હોય છે એની અંદર એ વસ્તુ એવું લખેલી હોય છે કે જ્યારે તમે અસુરક્ષિત યૌન સંબંધ રાખો અથવા તો અસુરક્ષિત સેક્સ હોય ત્યારે આ પોઝિટિવ થવાના ચાન્સીસ હોય છે. એટલે જ્યારે કપલમાંથી ધારો કે લગ્ન પછી ખબર પડે કે એક જણ પોઝિટિવ છે, તો સૌથી પહેલી વસ્તુ એના મગજમાં એવું જ આવશે કે આ વ્યક્તિ ઓનેસ્ટ નથી, એને એના પર વિશ્વાસ નહીં આવે કે એને મારા સિવાય બીજા કોઈ સાથે પણ સંબંધ છે, જેણે મને કયા નહોતા, લગ્ન પહેલા પણ સંબંધ હતા. જ્યારે ધારો કે કોઈ દીકરી પોઝિટિવ હોય તો એની સાસરીમાં પણ તકલીફ પડશે કે મારે બહુ એને ખબર પડશે કે પોઝિટિવ છે તો એના હાથનું ખાવાનું ખાવાનું, એની એની સાથે ઘરમાં રહેવાનું, અથવા તો એના સાથે મારો દીકરો તો નેગેટિવ છે અને આ પોઝિટિવ છે તો હવે કેવી રીતે આગળ અમારો વંશ ચાલશે. આ જે બધા ભારતીય આપણા જે સોશિયલ પ્રોબ્લેમ છે આ બધી બધા વસ્તુઓ ની અસર થશે. તો આપણે એઝ એ કાઉન્સેલર આપણે ક્યાં એમને મદદ કરી શકીએ? સો એક આ કેસ સિનારિયો છે કે યંગ કપલ ઇન દેર અર્લી 20 ન્યુલી મેરિડ કેમ ટુ આઈસીટીસી. હવે નવું લગ્ન થયેલું જે કપલ છે એ આવે છે અને એના બિફોર સર્જરી ફિમેલનું એક આપણે ટેસ્ટ એડવાઇઝ કર્યો છે અને સી ટેસ્ટેડ પોઝિટિવ. એટલે બંનેને નવાઈ લાગે છે કે આ મને કેવી રીતે થયું. અને કોઈ પણ જ્યારે બીમારી હોય
ઇવન કેન્સરની બીમારી હોય તો પણ લોકો ઘણી વખત એ શોકમાંથી બહાર આવતા હોય છે, કેમ કે કેન્સરમાં એવું આનો ચેપ મને લાગશે એવું નથી હોતું. પણ જ્યારે કપલનું જે રિલેશન છે બેઝિક, એ જેટલું ઇમોશનલ છે એટલું જ સેક્સ્યુઅલ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલા માટે જ્યારે તમે રિલેશન એચઆઈવી છે અને જો રિલેશન સેક્સ્યુઅલમાં તકલીફ પડશે તો આ વસ્તુ એમને વધારે શોકિંગ લાગતી હોય છે. દેર મેરેજ વોઝ અ લવ મેરેજ બેઝ ઓન ધ ટ્રસ્ટ. હવે એ બંનેના લવ મેરેજ હતા અને એકબીજા પર વિશ્વાસ કરીને કર્યા હતા. તો જ્યારે આનું આગળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તો ખબર પડી કે ગર્લ તો હેડ ઓનલી વન પાર્ટનર, એ એક જ એ વ્યક્તિ સાથે હતી જેના હસબન્ડ સાથે. એટલે પછી એના હસબન્ડ નું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને એ નેગેટિવ આવ્યો છે. તો પછી અલ્ટિમેટલી આગળ જે બીજી માહિતી મળી એના પ્રમાણે ગર્લ્સ ની મધર વોઝ પોઝિટિવ અને એણે એવું કહ્યું કે સી ઇઝ ઓન એઆરટી. એ પ્રેગ્નન્સીમાં જ પોઝિટિવ હતી અને એણે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં પોતાનું જ્યાં વતન હતું ત્યાં ડિલિવર થઈ હતી. અને એ વખતે ચાઇલ્ડને જે આપણે એઆરટી આપીએ નેવિરાપીન, એ એમણે લીધું નહોતું અને ચાઇલ્ડનું ક્યારેય પણ ટેસ્ટિંગ કરવામાં નહોતું આપ્યું. હવે આપણને ખબર પડી કે આ ક્યાંથી આવ્યું છે, છતાં પણ એઝ એ કાઉન્સેલર આપણે ક્યારેય મૂળ સુધી જવાનો પ્રયત્ન નહીં કરીએ કે આ ક્યાંથી આવ્યું છે કે શું થયું. સો ફ્યુચરમાં હવે શું કરીશું, એ આપણે આપણે કેમ થયું શું થયું એના પ્રશ્નોમાં વધારે નહીં પડીએ. સો ગર્લ વોઝ પુટ ઓન એઆરટી. એ કપલ રેગ્યુલરલી આવતું હતું કાઉન્સેલિંગ માટે, પણ એક રીપ ઇન રિલેશનશિપ એટલે જે બંને વચ્ચે જે એક સારો સરસ મજાનો સંબંધ હતો એમાં એક વચ્ચે એક રિફ્ટ આવી ગઈ. એટલે એક એક અડચણ જેવું થઈ ગયું કે એ દીકરી જે હતી એના ઇનલોઝ હતા એને પણ એવું થઈ ગયું કે મારો છોકરો નેગેટિવ છે અને વહુ પોઝિટિવ. તો એ વખતે એ પણ એને એટલા એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા. દીકરીને પણ એમ થયું કે મારી મમ્મીએ મને વાત નથી કરી અને એના લીધે હું પોઝિટિવ થઈ અને હવે અત્યારે અમારું આટલું સારું લગ્ન જીવન હતું એમાંથી મને આ અત્યારે હું પોઝિટિવ થઈ, મારા હસબન્ડને મારા પર શંકા ગઈ. અને દેર ઇઝ એ આ બધા સોશિયલ સર્કમસ્ટન્સીસ ના લીધે ટ્રીટમેન્ટ એડરન્સમાં તકલીફ પડતી હતી. સો વોટ આર ધ કીઝ ઇસ્યુ? આવા ઇસ્યુઝ આપણે એઝ એ કાઉન્સેલર અથવા તો એઆરટી સેન્ટર્સમાં બધાને આવતા હશે એવું. આ એક જ કેસ આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે લીધો છે, પણ આ હજુ જે સોશિયલ સ્ટિગ્મા છે કે જે છે એ બધું આપણે રોજે રોજ પણ આ વસ્તુ અનુભવતા હશું. કપલ્સ ભલે લવ મેરેજ હોય કે ગમે તે મેરેજ હોય, પણ ઘણી વખત એકબીજા સાથે અમુક વસ્તુઓ ખુલીને વાત નથી કરતા. અને ભારતીય પ્રણાલી પ્રમાણે સેક્સ્યુઅલ રિલેશન અથવા તો સેક્સ રિલેટેડ કોઈ વાત હશે તો સામેથી એકબીજા ખુલીને વાત કરતા નથી હોતા. તો આપણો કાઉન્સેલર તરીકેનો એ રોલ રહે કે એ જ્યારે આપણા પાસે આવે ત્યારે આપણે એને સાંભળીએ, આપણે એની સાથે પૂરેપૂરી સહાનુભૂતિ રાખીએ કે હા ભાઈ તમને થયું છે, આપણે પાછળ પાસ્ટમાં નહીં જઈએ અને હવે આગળ કેવી રીતે સારી રીતે જિંદગી જશે અને તમે એકબીજાને કઈ રીતે સપોર્ટિવ થશો એ પ્રમાણે આપણે એમને કાઉન્સેલ કરીશું. સો અહીંયા શું ઇસ્યુ થવાના, કપલ એન્ડ ફેમિલીના ટ્રસ્ટ બિલ્ડિંગ એકબીજા પર. સી, મધર અને ચાઇલ્ડનું બોન્ડિંગ અલગ વાત છે, જ્યારે હસબન્ડ અને વાઇફનું બોન્ડિંગ અલગ છે. અને એમાં ઇનલોઝ શબ્દ જ ઇનલોઝ આવે છે એટલે લોઝ, એટલે એ વસ્તુ જેટલું છોકરી એના માં સાથે વાત કરતી હોય એટલી કદાચ એના સાસુ સાથે એ ફ્રેન્ક ના રહી શકતી હોય કોઈ પણ પરિસ્થિતિમાં. ખાલી એચઆઈવી છે એવું નહીં, તો આ બધામાં ટ્રસ્ટ ની વાત આવીને ઉભી રહેશે કે ક્યાં ખબર નહોતી, અમને પેલા ખબર હોત તો અમે આવું વિચાર્યું હોત એવું. પણ જ્યારે લવ મેરેજ હોય ત્યારે એટલા આપણે ઘણા બધા કપલ્સ ને એવા જોયેલા છે, ઇવન અમારા સેન્ટરમાં પણ ઘણા કપલ આવે છે કે જે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય પણ આપણા ભારતીય પ્રમાણે એકબીજાને એ ફેથફુલ રહે એટલા જલ્દી કઈ છૂટાછેડા પણ થતા નથી હોતા. કેમ કે આપણે એક મેરેજને બહુ આપણું ભારત
પેલા પ્રમાણે આપણે એને એક ધાર્મિક પણ એટલું મહત્વ આપેલું છે. એટલે એટલે હવે કપલના ઇસ્યુઝ કયા રહેશે? સેક્સ્યુઅલ ઇન્ટિમસી, નેગેટિવ પાર્ટનરનું ટુ સ્ટે નેગેટિવ અને ફેમિલી પ્લાનિંગ. જ્યારે સંબંધો બરાબર રાખવાના હોય ત્યારે આ બધી જ વસ્તુઓની અગત્યતા છે કે ભાઈ જે પાર્ટનર નેગેટિવ છે એ હંમેશા માટે નેગેટિવ રહેવું જોઈએ. સ્ટિગ્મા એન્ડ ડિસ્ક્રિમિનેશન, ઘરમાં ખબર પડે કોઈને કે ભાઈ પોઝિટિવ છે તો એના એના માટે જેમ ટીબી નો છે એવી જ રીતે એચઆઈવી નો પણ સ્ટિગ્મા થશે. કેમ કે બધાને એવું લાગશે કે એચઆઈવી છે મતલબ તમારું કેરેક્ટર બરાબર નથી, એવું એક સૌથી પહેલું દરેકના મગજમાં આવી જતું હોય છે. એટલે એનો પણ બધાને ડર રહેતો હોય અને પોતે ક્લાયન્ટ પોતે પણ કહેતું ના હોય કે મને આ આ છે. આ બધી વસ્તુ જે જ્યારે તમને તકલીફ હોય ત્યારે તમારી દવાઓમાં, કેમ કે જ્યારે આપણું મન આનંદમાં હોય, આપણે ડિપ્રેશન ના હોય એ વખતે અને શાંતિથી દવાઓ લઈએ તો એઆરટી નો એડરન્સ તો જ બરાબર રહે, નહીતર ના રહે. અને આપણે એ જ વસ્તુ સમજાવવાની છે કે એઆરટી એડર બરાબર થયેલા હોય તો અત્યારના નવા પ્રમાણે આપણી જે બધી દવાઓ છે એ 16 17 વર્ષ 20 વર્ષ સુધી પણ દર્દી લે છે, છતાં પણ એમને કોઈ તકલીફ પડતી નથી. ફેમિલી પ્લાનિંગ આપણે આગળ ચર્ચા કરીશું. સો કપલ કાઉન્સેલિંગ, આપણે અહીંયા કપલની જ વાત કરી રહ્યા છે માટે બંને જણાની સાથે જ આપણે એ ઇસ્યુ ડિસ્કસ કરીશું, નહીં કે એક જ વ્યક્તિનું. કેમ કે એક વ્યક્તિને ખાલી આપણે કહીશું તો એમના રિલેશનમાં આપણે સરખી રીતે વાત નહીં કરી શકીએ, કેમ કે બંને જણા એકબીજા સાથે ખુલીને વાત નહીં કરતા હોય. તો આમાં આપણે બંનેને અલગ અલગ સાંભળી શકીએ, એ લોકો એકબીજા માટે શું વિચારે છે, અને પછી બંનેને જોઈન્ટલી પણ આપણે સાંભળીશું. સો વોટ ઇઝ ઝીરો ડિસ્કોર્ડન્ટ, જે આપણે પહેલા વાત કરી કે વન ઓફ ધ પાર્ટનર ઇઝ ઇન્ફેક્ટેડ ને અધર ઇઝ નોટ, એન્ડ વેન ઝીરો સ્ટેટસ ઇઝ ધ સેમ ફોર બોથ પાર્ટનર, એટલે કે બંને પોઝિટિવ હોય બંને નેગેટિવ હોય તો કોઈ બીજો ઇસ્યુ નથી. મેલ ફિમેલ પણ હોઈ શકે ઝીરો ડિસ્કર્ડન્સ, મેલ પોઝિટિવ હોય અથવા તો ફિમેલ પોઝિટિવ હોય, અને ઝીરો કોન્કોર્ડન્સમાં બંને પોઝિટિવ હોય અથવા તો બંને નેગેટિવ હોય. એઆરટી સેન્ટર્સમાં ઘણીવાર એમએસએમ એટલે મેલ વિથ મેલ પણ આવતા હોય છે, એમાં ફેમિલી પ્લાનિંગનો ઇસ્યુઝ નથી આવતો નેચરલી, પણ બાકીનો જે બધા ઇસ્યુઝ છે એ તો સેમ જ રહેવાના છે. વોટ આર ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ ધ ડિસકોર્ડન્સ, આ જે વિસંગતતા છે અથવા તો અસંગતતા છે તો એના માટે શું છે? તો બે ફેક્ટર ડિસ્ક્રાઇબ કરેલા છે, બાયોલોજિકલ અને બિહેવિયર. તો એમાં બાયોલોજિકલમાં જેન્ડર, એજ, વાયરલ લોડ, એસટીઆઈ, સર્કમસિઝન, અને પહેલામાં સેક્સ, કોન્ડોમ અને અધર સેક્સ્યુઅલ પાર્ટનર્સ અને મેરેજીસ. હવે એક પછી એક આપણે જોઈએ તો જેન્ડર, ફિમેલ્સમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ એની એ રીતની હોય છે એનાટોમી કે એને થોડું જલ્દી એચઆઈવી થઈ શકે. મેલ છે એનું હવે તો ફિમેલનું પણ અર્લી સેક્સ્યુઅલ ઇન્ટરેક્શન થતું હોય છે, પણ છતાં પણ મેલ્સમાં થોડું વહેલું જોવા મળે છે એજ અને અર્લી ડેબ્યુટ. જો અર્લી મેરેજ થઈ ગયા હોય અથવા તો અર્લી સેક્સ્યુઅલ રિલેશન્સ થયા હોય તો, અને એક એક્સ્ટ્રીમ એજ જ્યારે પોસ્ટ મેનોપોઝલ વુમન હોય તો એનું વજાઇનાઇટિસ કે ડ્રાય વજાઇના કે હોય તો એમાં પણ એચઆઈવી નું સંક્રમણ ઝડપથી થતું હોય છે. વાયરલ લોડ જ્યારે વધારે હોય, એ સ્વાભાવિક છે કે જ્યારે વાયરલ લોડ વધારે હોય ત્યારે એનામાંથી એક દર્દીમાંથી બીજા દર્દી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને સંક્રમણ વધારે થશે. એવું કહેવાય કે જ્યારે વાયરલ લોડ નોટ ડિટેક્ટેડ અથવા તો લેસ ધેન 1000 અથવા તો લેસ ધેન 200, બહુ બધા સ્ટડીઝ થયેલા છે, આપણે જ્યારે ઓનલાઈન સર્ચ કરીએ ત્યારે પણ આપણને મળતું હોય છે કે તો એમાં અનડિટેક્ટેડમાં એવું કહેવામાં આવે છે કે એમાં ચાન્સીસ ઓછા છે. છતાં પણ આપણે જે પેશન્ટ પોઝિટિવ અને નેગેટિવની વાત હોય એમાં આપણે ઓલવેઝ બી સે કે કોન્ડોમ ઇઝ મસ્ટ. એસટીઆઈ, હવે જ્યારે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોય એ અને એચઆઈવી બંને સાથોસાથ ચાલતા હોય છે, તો જો બંનેમાંથી એક પાર્ટનરને એસટીઆઈ હોય તો દેર ઇઝ એ ઇન્ફ્લેમેશન. તો જ્યાં ઇન્ફ્લેમેશન હોય એટલે ટૂંકમાં આળું થઈ ગયું હોય એવું કહી શકીએ આપણે, તો એમાં કોઈ
એસટી એટલે જે એચઆઈવી નું સંક્રમણ છે એ થોડું વધારે થશે. તો જ્યારે એસટીઆઈ હોય ત્યારે આપણે એ વખતે રિલેશન્સ ની આપણે હા નહીં પાડી. મેલ સરકમસીઝન રિલીજિયસલી પણ ઘણા રિલીજનમાં સરકમસીઝન કરવામાં આવતું હોય છે. આની અંદર જે પેનાઇલની જે સ્કીન હોય એને ટ્રેપ્યુઝલ સ્કીનને કટ કરી દેતા હોય છે. તો યુઝલી જે સરકમસીઝન થયેલા હોય એમાં જે લેંગરહાન્સ સેલ્સ ને જે હોય એનું જે એચઆઈવી નું એફિનિટી હોય એ એમાં ઓછી પછી થાય. તો એવા વ્યક્તિઓને મેલ ને એચઆઈવી સંક્રમણ થવાના ચાન્સીસ ઓછા હોય છે. વી આર નોટ એડવોકેટિંગ કે બધાએ સરકમસીઝન કરવાનું છે, કેમ કે એ રિલીજિયસ છે. એટલા માટે બિહેવિયરમાં સેક્સ, હવે અર્લી સેક્સ છે પ્લસ નોર્મલ સેક્સ્યુઅલ રિલેશન છે કે પછી ઓરલ છે કે એનાલ છે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, કેમ કે એનાલ સેક્સમાં ટ્રાન્સમિશન વધારે થતું હોય છે. કોન્ડોમનો યુઝ ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. જ્યારે કોઈ કપલ હોય તો યુઝઅલી એ લોકો એવું વિચારતા હોય કે આપણા એકબીજાના ટ્રસ્ટથી મેરેજ થયેલા છે, અથવા તો ફેમિલી પણ પોતાનું પ્લાન કરતા હોય તો દે વિલ નોટ યુઝ કોન્ડોમ રેગ્યુલરલી. એટલે આ પણ એક વસ્તુઓ આપણને એચઆઈવી નું કાઉન્સેલિંગ જ્યારે સીરો ડિસ્કોર્ડન્સ હોય ત્યારે આપણને તકલીફ કરતું હોય છે. અધર સેક્સ્યુઅલ પાર્ટનર્સ, હવે બીજા બીજા કોઈ એના પાર્ટનર્સ હોય, મલ્ટીપલ પાર્ટનર્સ, તો એને પણ ડિસ્ક્લોઝર થી માંડીને બાકી ઇસ્યુ પણ રહેતા હોય છે. એન્ડ મેરેજ, તો મેરેજ આપણા જે આપણે કહ્યું કે જે ભારતીય પ્રણાલી પ્રમાણે લગ્નને એક બહુ આપણે એવું કહી શકાય કે ભાઈ સંસાર છે કે રથ છે કે ચલાવવા માટે બે વ્યક્તિઓ એના એક પૈડા છે એના જેવું, તો મેરેજમાં પણ યુઝવલી ઓનેસ્ટી અને વિશ્વાસ એ બહુ જરૂરી છે. તો એમાં એમાં પણ કોન્ડોમ યુઝ કે એવું નથી થતું, એટલે એ પછી જ્યારે સીરો ડિસ્કોર્ડન્સ ની વાત આવે તો આપણને એ સમજાવવાનું અને યુઝ કરવામાં સમજાવવામાં થોડીક મુશ્કેલી નડી શકતી હોય છે. કયા ચેલેન્જીસ છે? નેચરલી જ્યારે કોઈ કોઈ કેસે, સપોઝ આ આપણે જે પહેલો કેસ ડિસ્કસ કર્યો તો એમાં એને એની મધર ઉપર પણ ગુસ્સો આવ્યો, એને પોતાને પણ ડર લાગ્યો કે મારા હસબન્ડને એવું લાગશે કે હું ટ્રસ્ટવર્ધી નથી, અથવા તો મેં મારા બીજા કોઈ જગ્યાએ રિલેશન હશે. સ્ટિગ્મા અગેન્સ્ટ સેમ વસ્તુ, એચઆઈવી નું ટ્રાન્સમિશન જો એસટીઆઈઝ હશે અથવા તો વાયરલ લોડ વધારે હશે, તો જ્યારે જ્યાં સુધી એઆરટી ઇનિશિયેટ નહીં કરી હોય ત્યાં સુધી એકબીજાને એકમાંથી બીજાને થવાનું પોઝિટિવિટી વધારે રહેશે. એટલે યુઝઅલી આપણે 6 મંથ સુધી તો દવા આપીએ પછી જ થોડાક ઓછા ચાન્સ થાય, પણ છતાં પણ રિલેશન ઇઝ ઓલવેઝ વિથ ધ બેરિયર મેથડ, એ આપણે હંમેશા કહેવું પડશે. ટેસ્ટિંગ ઓફ ધ પાર્ટનર, હવે જ્યારે એક વખત ડિસ્ક્લોઝ કરીએ પછી આપણે પાર્ટનરના ટેસ્ટિંગ માટે આપણે એને સમજાવી શકીએ છીએ. કોન્સિક્વન્સીસ ઓફ ડિસ્ક્લોઝર, ડિસ્ક્લોઝર ટુ અધર પાર્ટનર એઝ વેલ એઝ ટુ ધ પર્સન હિમ ઓર હરસેલ્ફ કે તમને પોઝિટિવ છે, તો એ આપણે જે ઓવરઓલ જે બધા કાઉન્સેલિંગ આપણે કરીએ છીએ કે કોઈ કોઈ વ્યક્તિ છે તો એને એ કેવું બિહેવ કરશે આપણને ખબર નથી, કે પોઝિટિવ છે તો એનાથી એ ડિપ્રેશનમાં જશે કે વધારે ફ્યુરિયસ થશે કે, તો એટલા માટે આપણે એ બધી વસ્તુઓથી પણ ધીરે ધીરે આપણે એને સાથે વાત કરીએ અને પછી આપણે કરીએ. ડિસ્ક્લોઝર ટુ અધર પાર્ટનર, આ ડિસ્ક્લોઝર ટુ અધર પાર્ટનર પાર્ટનર પોતે જ કરશે, નહીં કે કાઉન્સેલર કહેશે. એમાં આપણે મીડિયેટર બનવાનું છે. એને જ્યારે એવું લાગશે કે આપણે આ વસ્તુઓ કહેવાની છે ત્યારે ત્યારે આપણે એને કહીશું આપણે આપણે ડિસ્ક્લોઝ આપણે નહીં કરીએ. સેક્સ્યુઅલ ઇન્ટિમસી, અગેઇન કોન્ડોમનો યુઝ આપણે કહીશું. વાય કપલ ફેલ ટુ યુઝ કોન્ડમ્સ? વી હેવ બીન હેવિંગ સેક્સ સો ફાર વિધાઉટ કોન્ડમ એન્ડ એચઆઈવી ઇઝ નોટ ટ્રાન્સમિટેડ. વી વોન્ટ ટુ હેવ અ ચાઇલ્ડ. ઇફ દે આર યુઝિંગ આલ્કોહોલ દેન ઓલ્સો કરન્ટલી મેરેજ ઇઝ બેઝ ઓન ટ્રસ્ટ એન્ડ સો પીપલ ડોન્ટ ટેન્ડ ટુ યુઝ ધ કોન્ડમ. એ એવું માને છે કે અત્યાર સુધી તો અમે અમે વિધાઉટ કોન્ડમ સેક્સ હતું તો પણ કઈ તકલીફ નથી પડી, અમારે હવે બાળકની જરૂરિયાત છે,
જે કલ્ચરલી આપણા જે મેરેજ છે એ ટ્રસ્ટ ઉપર હોય એટલે યુઝઅલી કોન્ડોમનો યુઝ એટલો થતો નથી હોતો. અને જો આવું કોઈ એડિક્શન હોય આલ્કોહોલ કે એવું, તો એમાં પણ બેરિયર મેથડ યુઝ કરવામાં તકલીફ પડે છે. એમની જ્યારે કોઈ વ્યક્તિ વાત કરે કે વાય કપલ્સ ફેલ ટુ યુઝ કોન્ડમ, વી ડોન્ટ હેવ એચઆઈવી, યુઝ ઓફ કોન્ડમ રિડ્યુસિસ ધ સેક્સ્યુઅલ પ્રેઝર, આઈ એમ નોટ સીક, ઘણી વખત ખાલી પોઝિટિવ જ આવ્યા હોય અને એવું કે હું ક્યાં બીમાર છું, મારે શું જરૂર છે. સો રિલેશનશિપ ફેક્ટર્સ અફેક્ટ કરે, મેલ ને એવું લાગે કે હું ફિમેલ પાર્ટનર ને બરાબર સેટિસ્ફાઈડ નહીં કરું, ફિમેલ ને એવું લાગશે કે મારા લીધે હસબન્ડ બરાબર સેટિસ્ફાઈડ નથી થતો, અને અલ્ટિમેટલી જે બેઝ છે કપલ નો કે જે એક ટ્રસ્ટ છે એક રિલેશન છે એનાથી જે બાકીનું આખું સારું પોતાનું ભવિષ્ય કે લાઈફ કરી શકે છે બધામાં આ આ વસ્તુઓ થોડી નડતર થતી હોય છે. સો વોટ ઇઝ ધ રોલ ઓફ કાઉન્સેલર? બંનેના મગજમાં જે વિચારોનું ગૂંચળું જે થયેલું છે એમાંથી આપણો રોલ એવો છે કે આપણે એને બહુ સારી રીતે સમજાવીએ. એક સાથે બંને જણા ના બેસે તો વારાફરતી કરવાનું છે. તો કઈ સ્કિલ્સ જરૂરી છે? તો લિસનિંગ, શોઈંગ એમ્પથી, બીંગ નોન જજમેન્ટલ એન્ડ બીંગ જેન્યુઇન એન્ડ રિયલ. બધા આપણે આ જ કરતા જશું દરેકને સમજાવવા માટે પણ. સો સાંભળો, ઘણી વખત એવું થાય કે વ્યક્તિને તમે સાંભળશો અને વચ્ચે કાંઈ પણ બોલ્યા વગર તમે એને એક સ્પેસ આપો તો દેન એ તમારી સાથે ધીમે ધીમે માણસ તમને, તમે એક વખત તમારું એવું એની સાથે વર્તન હશે કે એ આવીને ખુલીને બોલશે. ઘણી વખત એવું થતું હોય કે કપલ એકબીજા પર પોતાની મર્યાદામાં અથવા તો પોતાના સંકોચના કારણે અમુક બાબતો ડિસ્કસ ના કરતા હોય, ડોક્ટરની સામે અથવા તો કાઉન્સેલરની સામે બેસીને એકબીજાને જે ના કહેવાતું હોય એ પણ પોતાની એકબીજા સામે ત્યારે પણ બેસીને ડિસ્કસ કરતા હોય છે. એમ્પથી એટલે આપણે એની માટે સહાનુભૂતિ રાખવાની છે કે હા તમને આ વસ્તુ થયું છે. આપણે એવું વિચારવાનું છે કે સપોઝ એની જગ્યાએ આપણે કોઈ હોઈએ તો આપણે શું કરીએ, તો એવું કહી અને એ પણ કહેવાનું છે કે ઘણા બધા દર્દીઓ હોય છે, તમે આ આ એક આખું એક સમાજ જેવું કહી શકું કે એક આખો એક વર્ગ છે કે જેમાં પોઝિટિવ લોકો છે, પોઝિટિવ અને નેગેટિવ લોકો છે જે સાથે રહે છે, અથવા તો એને કોઈ બીજી તકલીફ નથી પડતી, એ સારી જિંદગી જીવી શકે છે. એટલે આપણે એના માટે એવું નથી કહેવાનું કે તમે કેમ પોઝિટિવ આવ્યા, અથવા તો તમે એવું શું કર્યું હતું તો તમારે આવું પોઝિટિવ થયું, અથવા તો તમે આવું કર્યું હશે માટે આવું થયું હશે. સો વી આર નોટ બીંગ અ જજમેન્ટલ, અને આપણે પોતાનું પાસે આવે ત્યારે આપણે એને શાંતિથી સાંભળી અને જેન્યુઅનલી આપણે એમની રિલેશનશિપ બરાબર મેન્ટેન રહે એ એ વસ્તુ કરવાની છે. ફોર થિંગ, અ કાઉન્સેલર નીડ ટુ લિસન ધેર એક્સપિરિયન્સીસ. વોટ ડુ ધે સી એઝ એ હેપનિંગ ટુ ધેમ? વોટ ડુ ધે ડુ ઓર ફેલ ટુ ડુ? વોટ આર ધેર ફિલિંગ્સ એન્ડ ઇમોશન એન્ડ વોટ આર ધેર ઓપ્શન્સ? હવે આ આ વ્યક્તિઓ જ્યારે આપણા પાસે આવે છે ત્યારે આપણે સાંભળવાના છીએ કે ભાઈ તમને શું લાગે છે, કેમ કે બીજા કોઈ બીમારી હોય છે ત્યારે જોઈએ છે. સપોઝ એઝ એ મેડિકલ પર્સન હું પણ જોઉં છું કે ભાઈ કોઈને કેન્સર ડાયગ્નોઝ થયું કોઈની વાઈફને અથવા તો કોઈના હસબન્ડને, તો જે જે કેર અને જે કાળજીથી એ લોકો એમ વિચારે છે કે મારું પાર્ટનર છે એ સારું થઈ જવું જોઈએ, એને બધું જ બરાબર થવું જોઈએ, એ વસ્તુ અહીંયા ક્યાં લેકિંગ થાય છે એ આપણે શોધવાનું છે. અને એ એટલા માટે કેમ કે ઘણી વાર એ લોકોને એવું લાગતું હોય છે કે આ આ બીમારી તો થઈ એટલે હવે મને પણ થઈ જશે, અમારે અમે બાળકોનું વિચારશું તો એમને પણ થશે અને હવે અમને બધાને તકલીફ પડશે. તો આપણે એ જ એને સમજાવવાનું છે કે એઆરટી નું એડરન્સ કરીશું, બંને બંને સામેના પાર્ટનરને આપણે નેગેટિવ રાખી શકીશું, એવી પણ આપણી પાસે આ મેથડ્સ છે જેને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીશું તો એ વસ્તુની તકલીફ નહીં થાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એસેસ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એચઆઈવી પોઝિટિવ સ્ટેટસ ટુ ધ કપલ, વોટ આર ધ મેજર ઇમોશન ઓફ ઇચ પાર્ટનર, એસેસ ધેર સ્ટેટસ, એસેસ અધર
ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ મીન્સ ફેમિલી સપોર્ટ. તો આખું થરલી આપણે એસેસ કરીશું, એના પરથી આપણને ખ્યાલ આવશે કે ફેમિલીનો એને સપોર્ટ કેટલો છે. કાઉન્સેલર કોન્ફિડન્સ એન્ડ પોઝિટિવ અપ્રોચ વિલ હેલ્પ ધ કપલ્સ. આપણે એને એમ્પથી, એક્ટિવ લિસનિંગ સામે કંઈ જવાબ આપીશું. ઓવરઓલ આપણે જે ચર્ચા કરીશું એના પરથી એમનું સારી રીતે કાઉન્સેલિંગ કરી શકીશું. સો આ એક સ્લાઇડમાં એવું છે કે કપલ કાઉન્સેલિંગ કેવી રીતે, એક વખત એક જ પાર્ટનરને બોલાવો, પછી બીજા પાર્ટનર્સને બોલાવીને વાત કરો, પછી બંને પાર્ટનરને સાથે બેસવા દો. ઘણી વખત કોઈ જગ્યાએ એક શાંતિથી ના બેસી શકતા હોય તો તમે એમને એવી સ્પેસ પ્રોવાઈડ કરો, અને પછી એને તમે તમારા પાસે બોલાવી અને એની સાથે ચર્ચા કરો. ઇટ્સ ગુડ ટુ ટોક. અત્યારે આપણા બધા સોશિયલ જે બધા ડિવાઇસીસ છે, આપણે મોબાઈલ વાપરીએ છીએ કે બાકી સોશિયલી બધા એન્ગેજ રહેતા હોઈએ છે, તો એકબીજા વાતો આમ પણ ઓછી થઈ ગઈ હોય છે. તો ઇટ ઇઝ ગુડ ટુ ટોક. તો એકબીજાને સાંભળો, એમના ઇમોશન્સ વિચારો. હસબન્ડ એવું વિચારે છે કે આ હું મને આની સાથે, સપોઝ આપણે આપણો જે કેસ ડિસ્કસ કરીએ કે લવ મેરેજ હતા, એકબીજાને ગમતું હતું અને પરણ્યા, અને ખબર નહોતી કે વાઇફને આવું પોઝિટિવ થશે. તો એ એક સમય એવું પણ નહીં હોય કે એને એની પત્ની નથી ગમતી, અથવા તો એને એના માટે કોઈ હા રિફ્ટ આવી રિલેશનમાં, પણ છતાં પણ આપણે એને સમજાવીશું કે ભાઈ આટલું આટલું કરીશું તો આપણે આમાં આગળ સેમ રિલેશન સેમ થી આગળ રહી શકીશું. અને કોઈ પણ બીમારી હોય, કોઈ પણ હોય, તો એમાં ફેમિલીનો સપોર્ટ અને એ બધું જરૂરી છે. તો જે જે કોમન જે મિથ હોય કે ભાઈ સલાઈવાથી થાય છે, કે સાથે જે વાસણો વાપર્યા એનાથી થયું, અથવા તો કઈ જે જે વસ્તુ છે, આપણે એને સમજાવવી પડશે કે આ બધી વસ્તુઓથી, સાથે રહેવાથી કે સાથે ખાવાથી થતું નથી, એટલે એના પરથી પણ એ લોકોને થોડું રાહત મળી શકે. આપણે એને હોમ અસાઇનમેન્ટ ઓર એક્ટિવિટી ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન કોમ્યુનિકેશન આપી શકીએ. કશું પણ એવી કોઈ એક્ટિવિટી આપો કે જેમાં બંને ઇન્વોલ્વ હોય. કઈ ગાર્ડનિંગ ની વાત છે, કે કઈ બહાર કશું ખરીદી કરવા જવાનું છે, લાઈક વોટ એવર, જે એમને અનુકૂળ થતું હોય, જે એમનાથી પોસાઈ શકતું હોય એ પ્રમાણે. અનપ્લગ ધ ડિવાઇસીસ એન્ડ ગીવ મોર ક્વોલિટી ટાઈમ ટુ ઈચ અધર. મોબાઈલ બંધ કરીને કલાક બેસો, અથવા તો કલાક ખાલી સાંજે તમે વોક કરવા જાઓ, એકબીજા સાથે વાત કરો. એ ઝીરો ડિસ્કોર્ડન્ટ નહીં, કદાચ બધા માટે પણ આ વસ્તુઓ જરૂરી હશે. ફોકસ ઓન ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર એન્ડ નોટ ટુ ધ પાસ્ટ. આ વસ્તુ બહુ જ અગત્યની છે કે ભાઈ ભૂતકાળમાં શું હતું, કેવું હતું, થઈ ગયું એ નહીં, અત્યારે શું છે, અત્યારે આપણે શું કરીએ તો એનાથી વ્યક્તિ સારી થઈ શકશે. કપલ કાઉન્સેલિંગ ટેકનિક્સ. નોર્મલાઇઝ ધ ફિલિંગ, રિએક્શન, એક્સપિરિયન્સ, ઇફેક્ટિવ યુઝ ઓફ સાયલન્સ. ફોકસ ઓન ધ પ્રેઝન્ટ એન્ડ ધ ફ્યુચર. અવર ક્વેશ્ચન એમ એટ આઈડેન્ટિફાઈંગ ધ સોર્સ ઓફ ઇન્ફેક્શન. કે એવું જ કે ભાઈ આપણે એવું, કોઈ હસબન્ડ પોઝિટિવ હોય ને ફિમેલ નેગેટિવ હોય, ઘણી વખત તમારી સામે બેઠા બેઠા પણ એકબીજા ઝઘડી પડે, એવું પણ બની શકે કે ભાઈ આનું આવું હતું એટલા માટે આવું થયું. સો વી આર, વોટ ઇઝ અવર એમ, વી આર નોટ સપોઝ ટુ આઈડેન્ટિફાઈંગ ધ સોર્સ, ભાઈ ક્યાંથી થયું હતું એ નહીં, અત્યારે શું છે. એકબીજાને બોલવા દો અને તમે એમાં સાયલેન્ટલી યુ યુ પ્લે યોર રોલ. કે એક ઘણી વખત એકબીજા સાથે ચર્ચા કરવાથી, વાત કરવાથી બધા રસ્તા મળતા હોય છે. એક્સપ્રેસ ધ કોન્ફિડન્સ ઇન કપલ એબિલિટી ટુ ડીલ વિથ ધ ઇસ્યુ. તમે એવું એને સમજાવો કે તમે આટલા સારા છો, તમે આ વસ્તુને તમે ડીલ કરી શકશો, અમારા પાસે હજુ અત્યારે પણ, કે આ સપોઝ અત્યારના અમારા જ સેન્ટરમાં પણ અમે વી હેવ ઝીરો ડિસકોર્ડન્ટ કપલ, તો એ લોકો દવા લે છે. એનું તમે એક એને એક બાંહેધરી કે સધિયારો આપો કે આ વસ્તુ આપણે કરી શકીશું. વર્ક વિથ ધ ઇન્ટેન્સ ઇમોશન્સ. આપણું પણ એટલું જ ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. એક્સપ્લોરિંગ ધ સેક્સ લાઈફ ઓફ ડિસ્કોર્ડન્ટ કપલ. આપણે ડિસ્કોર્ડન્ટ કપલ હશે તો એની સેક્સ લાઈફ કેવી રીતે એક્સપ્લોર કરશું? હાઉ ઓફન ડુ યુ હેવ સેક્સ? હાઉ ઓફન ડુ યુ હેવ સેક્સ વિધાઉટ યુઝ ઓફ કન્ડમ? When you say sex, can you tell me what and your partner exactly doing? Do you
ઓર યોર પાર્ટનર ટેક આલ્કોહોલ, કેમ કે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આલ્કોહોલ ઘણીવાર કોન્ડોમનો યુઝ અથવા તો બાકીનું ધ્યાન રહેતું નથી, તો એ પણ ધ્યાન રાખવું પડે. અને એ લોકો કઈ ઓરલ કે એનલ સેક્સ માટે પણ એ કરે છે કે નહીં એ પણ આપણે પૂછવું જોઈએ. ડિસ્ક્લોઝર ઓફ એચઆઈવી પોઝિટિવ સ્ટેટસ ટુ ધ પાર્ટનર. ધ ડિસ્ક્લોઝર ઓફ સીરો સ્ટેટસ ઓફ એન એચઆઈવી પોઝિટિવ ક્લાયન્ટ ઓફ ટુ હિઝ ઓર હર આઈડેન્ટિફાઈ પાર્ટનર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોર ઇમ્પોર્ટન્ટ વેન ધ પાર્ટનર ઇઝ સીરો સ્ટેટસ ઇઝ નેગેટિવ ઓર અનનોન. હાવેવર ધ ડિસ્ક્લોઝર શુડ બી ડન બાય ધ ક્લાયન્ટ ઓનલી. એ પોતે જ કહેશે, આપણે એના માટે ફેસિલિટેટર બનવાનું છે કે તમે કેવી રીતે વાત કરશો. કાઉન્સેલર નીડ ટુ એક્સપ્લેન ટુ ધ ક્લાયન્ટ વાય ડિસ્ક્લોઝર હેઝ ટુ બી ડન. આપણે એને કહેવું પડશે કે તમે ખાલી સાથે રહે છો એવું નથી, કેમ કે વન સેક્સ્યુઅલ એક્સપોઝર ઓલ્સો કેન ગીવ રાઇઝ ટુ એચઆઈવી ઇન્ફેક્શન. તો એટલા માટે આ વસ્તુ અગત્યની છે. પ્લસ તમારા પાર્ટનર છે એને એચઆઈવી ન થાય એ પણ એટલું જ જરૂરી છે. ઇફ ક્લાયન્ટ એગ્રીઝ ટુ ડૂ ધ ડિસ્ક્લોઝર ધ કાઉન્સેલર નીડ ટુ બી સપોર્ટિવ. કાઉન્સેલર શુડ આસ્ક હાઉ ધ ક્લાયન્ટ ઇઝ ગોઈંગ ટુ ડૂ ધેટ એન્ડ મે ગીવ યુઝફુલ ટિપ્સ. તમે ડિસ્ક્લોઝર માટે કોઈ ટિપ્સ પણ આપી શકો છો. મેં સવારે જ મારા કાઉન્સેલર સાથે વાત કરી, સી સેઝ કે આપણે ડાયરેક્ટલી એને બોલવું ના હોય તો આપણે એને કઈ મટીરિયલ આપી શકીએ, કઈ એચઆઈવી રિલેટેડ નું કંઈ હોય જે એને ઘરમાં ધ્યાન જાય ત્યાં પડ્યું હોય એવું મૂકી શકે. તો ફિમેલ કદાચ જોશે અથવા તો મેલ જોશે તો પૂછશે કે ભાઈ આ આ કેમ અહીંયા પડ્યું છે, લાઈક ધેટ. તો એના પરથી પણ એ જોઈ શકશે. ઇફ ક્લાયન્ટ ઇઝ એક્સન્સ અબાઉટ ધ એબ્યુઝ ઓર બીંગ અ વાયલન્ટ થ્રોન આઉટ ફ્રોમ ધ હાઉસ. કેમ કે ઘણી વાર એમનેમ પણ આપણે ઘણા સમાજમાં જોતા હોય છે કે ફિમેલ્સને એબ્યુઝિંગ થતું હોય છે, એનો ઇનોઝનો સપોર્ટ નથી હોતો. જ્યારે આવા થોડા લો ઇકોનોમિક ક્લાસ વાળા વ્યક્તિઓ હોય અથવા તો એટલું ભણેલા ના હોય ત્યારે આ આ ઇસ્યુઝ એચઆઈવીમાં થોડો વધારે જોવા મળશે. તો એ વખતે આપણે ક્લાયન્ટને સપોર્ટ કરવાનો છે. ઇવન વેન ધ ક્લાયન્ટ ઇઝ નોટ વિલિંગ ટુ ડિસ્ક્લોઝ ધ સ્ટેટસ, ધ કાઉન્સેલર નીડ્સ ટુ રિમેન સપોર્ટિવ ટુ ધ ક્લાયન્ટ. આપણે એને સપોર્ટ જ કરીશું. હાવ વી રિડ્યુસ ધ રિસ્ક? ઓલ્ટરનેટિવ નોન પેનિટ્રેટિવ પ્રેક્ટિસિસ. યુ કેન જો પેશન્ટ ભણેલું હશે તો પણ પૂછશે, અથવા તો જો નહીં ભણેલું હોય તો આપણી ફરજ છે કે આપણે એને બતાવીશું. એઆરટી એડહરન્સ થશે અને પેશન્ટનો વાયરલ લોડ થશે તો એના પરથી ખ્યાલ આવશે. ઇફ ઇટ ઇઝ નોટ ડિટેક્ટેડ તો ફ્રોમ વન ટુ અનધર પર્સન વિલ બી લેસ. તો એ એનાથી પોઝિટિવ બીજા પાર્ટનરનું થવાનું રિસ્ક ઘટી જશે. એસટીઆઈઝ આપણે ટ્રીટ કરવાના છે. ઓલ્ટરનેટિવ નોન પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ પ્રેક્ટિસ, જે સેક્સ જે એકચ્યુઅલ પેનિટ્રેટિવ હોય એના બદલે તમે એને નોન પેનિટ્રેટિવ પ્રેક્ટિસ પણ સમજાવી શકો છો. લાસ્ટલી આ વસ્તુ આવીને ઉભી રહે છે કે ટર્મિનેશન ઓફ ધ રિલેશનશીપ. વી આર નોટ એડવોકેટિંગ, બટ કંઈ જ ના હોય તો એ પણ બનતું હોય છે. હવે ફર્ટિલિટી પ્લાનિંગ. નેચરલી દરેક વ્યક્તિને એવું હોય કે લગ્ન થયા હવે બાળક જોઈએ છે. ટુ હેવ અ બેબી ઓર નોટ ટુ હેવ અ બેબી. મેલ એચઆઈવી પોઝિટિવ એન્ડ ફિમેલ ઇઝ નેગેટિવ. તો અને ફિમેલ પોઝિટિવ અને મેલ નેગેટિવ. એમાં હાઈ ટેકનોલોજી છે અને લો ટેકનોલોજી છે. હાઈ ટેકનોલોજી છે જે સ્પર્મ વોશિંગ છે કે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન છે, અથવા તો સ્પર્મ ઇન્જેક્શન છે, અથવા તો એઆઈ મીન્સ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે. આ બધી વસ્તુ થોડું એક્સપેન્સિવ છે. લોક છે એમાં આપણે ટ્રીટમેન્ટ ફોર એસટીઆઈઝ કરીશું, ડીલેઇંગ ટીલ વાયરલ લોડ કંટ્રોલ. એટલે તમે એને એવું કહી શકો કે તમારું બાળકનો પ્લાન છે જ વિચારી રહ્યા છો, પણ વાયરલ લોડ જ્યારે કંટ્રોલ થાય પછી તમે બેબી પ્લાન કરો. લિમિટેડ ટાઈપ અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ એન્કાઉન્ટર્સ. આ વસ્તુ બહુ એક ટ્રીકી એટલા માટે છે કે કાઉન્સેલર એકલાથી નહીં થઈ શકે. તમારે વ્યક્તિને ગાયનેકોલોજીસ્ટ પાસે મોકલવાના. સ્પર્મનું લાઈફ હોય છે એ યુઝવલી 24 અવર્સ જેવું હોય, જ્યારે ઓવમનું લાઈફ છે 24 to 72 અવર્સ મેક્સિમમ કહી શકીએ. આપણને જો ફિમેલના મેન્સ્ટ્રુઅલ રેગ્યુલર સાયકલ્સ હોય
તો મોટા ભાગે 14મા દિવસે ઓવલ્યુશન થતું. તો 14મા દિવસે કન્ફર્મ કરવું હોય તો આપણે એની સોનોગ્રાફી જોઈ અને ઓવ્યુલેશન થયું છે કે નહીં એ ગાયનેકોલોજીસ્ટ કહી શકે કે આ એના જે સિસ્ટ છે એ આટલી મોટી થઈ છે, અને પછી જ્યારે સિસ્ટ રપ્ચર થાય ત્યારે એમાંથી એક ઓવમ બહાર નીકળે. હવે એ સમયે જો અનપ્રોટેક્ટેડ સેક્સ કરવામાં આવે તો ચાન્સીસ વ્યક્તિના પ્રેગ્નન્ટ થવાના રહે. આ બધી વસ્તુ એકલા નહીં થઈ શકે, એના માટે ગાયનેકોલોજીસ્ટ નો કન્ટિન્યુઅસ અપ્રોચ જોઈશે. પ્લસ દેર શુડ નોટ બી એની એસટીઆઈ, વાયરલ લોડ એકદમ કંટ્રોલ હોવો જોઈએ, અધરવાઇઝ આપણે અનપ્રોટેક્ટેડ સેક્સ માટે વિલ નોટ એડવાઇઝ. પણ જ્યારે બહુ જ વ્યક્તિ પોઝિટિવ હોય, ભણેલી હોય, સમજી શકતી હોય, ત્યારે એને આપણે આપણા ગાયનેકોલોજીસ્ટ પાસે મોકલીને પણ આ એક કરાવી શકીએ છીએ. ફર્ટિલિટી કાઉન્સેલિંગ ફોર હાર્મ રિડક્શન, સો રિસ્ક ટુ અનબોર્ન ચાઇલ્ડ, મધર, પાર્ટનર, રિસ્ક રિડક્શન ઓપ્શન, ચાન્સ ઓફ લોવરિંગ ફર્ટિલિટી, વેઇટ અન્ટિલ ધ ઇન્ફેક્ટેડ પાર્ટનર ઇઝ ઓન એઆરટી, જનાઇટલ એક્ઝામિનેશન એન્ડ ટ્રીટમેન્ટ. અલ્ટિમેટલી જ્યારે ચાઇલ્ડ માટેની વાત આવે ત્યારે એ પણ આપણે એને સમજાવવું પડશે કે કન્ટિન્યુઅસ મોનિટરિંગ, સપોઝ ફિમેલ ઇઝ નેગેટિવ તો એનું હોવું જોઈએ, ફિમેલ પોઝિટિવ હશે તો ચાઇલ્ડનું, જે સપોઝ આપણે જે કિસ્સો જોયો કે મધર પોઝિટિવ હતી પણ ચાઇલ્ડને થેરાપી નથી આપી, એટલે હવે એ પણ પોઝિટિવ થયા, તો એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. ફર્ટિલિટી લોઅર થઈ જતી હોય છે એચઆઈવીમાં, કેમ કે ઓવરઓલ ન્યુટ્રિશન, એસટીઆઈ, આ બધી વસ્તુઓ પણ એન્કાઉન્ટર કરતી હોય છે. હવે સિનેરિયો આપેલો છે કે નેગેટિવ હસબન્ડ ઓફ એ પોઝિટિવ વુમન સેઝ ટુ ધ કાઉન્સેલર, વેન ડુ યુ થિંક માય વાઇફ ગોટ ઇન્ફેક્ટેડ બાય એચઆઈવી. હસબન્ડ પોતે નેગેટિવ છે, વાઇફ પોઝિટિવ છે, એટલે આપણને આવીને પ્રશ્ન કરે છે તો ક્લાયન્ટ થોટ્સ અને ઇમોશન એ શું વિચારતો હશે, મે બી સી વોઝ ઇન્ફેક્ટેડ વેન આઈ ગોટ મેરીડ, સી વોઝ ચીટિંગ ઓન મી, સી મસ્ટ બી હેવિંગ બોયફ્રેન્ડ, એટલે આમાં કયા ઇમોશન્સ આવશે. એ પોતે કન્ફ્યુઝ હશે, અપસેટ થયેલો હશે, એંગ્રી હશે, વરીડ પણ હશે, તો આ વખતે કાઉન્સેલર નો રિસ્પોન્સ શું હશે. વી હેવ ટુ લિસન કામલી, અટેન્ટિવલી, નોર્મલાઇઝ ધ ફિલિંગ. આપણે એને સમજાવવાનું છે કે હા, દરેકને આ વસ્તુ થઈ શકે, તમે એકલા એવા પહેલા વ્યક્તિ નથી. આપણે એને શાંતિથી સમજાવવાનું છે, આપણે જૂનું નહીં વિચારીએ, પ્રેઝન્ટ અને ફ્યુચર નું. તો આપણે એને શું કહીશું કે ઇઝન્ટ ઇટ બેટર ટુ થિંક અબાઉટ ધ ફ્યુચર રાઇટ નાવ, લેટ અસ ટ્રાય ટુ સ્ટેબિલાઇઝ યોર વાઇફ હેલ્થ ફર્સ્ટ. જો તમને તમારી પત્ની ને એટલો જ પ્રેમ હોય અને તમે તમારી રિલેશનશિપ પણ બરાબર રાખવા માંગતા હોય, તો આપણી અને તમારી ફરજ એ છે કે તમારી પત્નીની હેલ્થ પહેલા સારી થાય, રાધર દેન આસ્કિંગ કે ક્યાંથી થયું હશે કે શું થયું હશે. સેમ વસ્તુ પોઝિટિવ હસબન્ડ ઓફ એ નેગેટિવ વુમન કહેશે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધ કોન્ડમ બીકોઝ આઈ ડોન્ટ ફીલ આઈ એમ ડુઈંગ સેક્સ ઇફ આઈ વેર ઇટ, વી આર અ મેરિડ કપલ, વી શુડ નોટ યુઝ ઇટ. વાય મી, વાય આઈ ગોટ ધીસ ઇન્ફેક્શન, ધીસ મીન્સ આઈ વોન્ટ બી એબલ ટુ એન્જોય ધ સેક્સ વિધાઉટ કોન્ડમ, વાય ધ બેરિયર બિટવીન ધ અસ, ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ ટુ યુઝ કોન્ડમ ફોર ધ એન્ટાયર લાઈફ. એને એક ઇમોશન્સમાં સેડનેસ થશે, ગ્રીફ થશે, એને એવું થશે કે મારી સાથે જ કેમ આવું થયું છે, અને જે એકબીજાને સેટિસ્ફેક્શન આપવાની વાત છે એમાં હું નહીં કરી શકું, તો એમાં કાઉન્સેલર નો રિસ્પોન્સ શું હશે. લેટ ધ ક્લાયન્ટ ટુ ટોક, લિસન કામલી અને અટેન્ટિવલી, ડિસ્કસ દેટ ઇટ મે બી ડિફિકલ્ટ ઇનિશિયલી બટ મેની પીપલ કેન ડુ ધીસ. એટલે આપણે એક વખત એની સાથે વાત કરીશું કે શરૂઆતમાં એવું લાગશે, પછી તમને એવું નહીં લાગે. યુ એન્ડ યોર વાઇફ ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અચીવ ધ ગોલ, ધો યુ ફીલ ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. આપણે એને એવું કહીશું એટલું ડિફિકલ્ટ હોતું નથી. કીપ સ્મોલ ટાર્ગેટ ઇનિશિયલી, એક્ઝામ્પલ યુ વિલ નોટ યુઝ કોન્ડમ ફોર અ મંથ, સપોઝ નાના સમયગાળા માટે એવું પણ વિચારો અને તમે પ્રયત્ન કરશો તો એ થઈ શકશે. ઓકે, સો આઈ થિંક દેટ્સ ઓલ. આઈ હેવ ટ્રાઈડ ટુ ટેક ધ લેક્ચર ઇન ગુજરાતી, ઇફ એની ક્વેશ્ચન્સ આર દેર વી કેન ટેક ધ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. હા
थैंक यू सो मच मैम फॉर फैसिलिटेटिंग दिस सेशन. एनी क्वेश्चंस फ्रॉम द पार्टिसिपेंट्स? किसी को कोई भी सवाल पूछना हो तो चैट बॉक्स में डाल सकते हैं या आप अनम्यूट भी कर सकते हैं. अभी सबको माइक एक्सेस दिया गया है. हाय ओके किसी को कोई सवाल पूछना है? करना किसी को कोई एक्सपीरियंसेस शेयर करने हैं? श्वेता यस मैम. हाँ वी हैव ओवर काउंसलर जंकना सीज काउंसलिंग द डिस्कॉर्डेंट कपल आल्सो सो राइट शी राइट. वांट टू से वन और श्योर श्योर मैम श्योर मैम. સિરિયો ડિસ્કોર્ડન્ટ કપલ ની અંદર ઘણી બધી ટેકનિક્સ નીલિમા મને મેં વાત કરી, પણ એ સિવાય હું ડિસ્ક્લોઝર ટેકનિક માટે વાત કરવા માંગુ છું કે ધારો કે એક પાર્ટનર પોઝિટિવ છે ને એક નેગેટિવ છે અને એ ડિસ્ક્લોઝ નથી કરી શકતા, તો એના માટે ઘણી બધી ટેકનિક્સ છે. જેમ મેડમ એક વાત કરી કે ભી કોઈ આઈસી મટીરિયલ છે તો એના ઘરમાં મૂકી દેવું કે જેનું પાર્ટનર એ જગ્યા પર વારંવાર જતું હોય તો એના મનમાં રાખીને નહીં ભરી દે, કે એ પોતે મેન્ટલ હેલ્થ એની ના બગડે એના માટે આ ટેકનિક આપણે યુઝ કરીએ કે એને પાર્ટનર ડિસ્ક્લોઝ કરશે તો એને લાઈફની અંદર ક્યારેય કોઈ પ્રોબ્લેમ્સ આવે તો એના ફેમિલી મેમ્બર્સ છે કે એના પાર્ટનરનો એને સપોર્ટ મળી રહેતો હોય છે. તો એ આઈસી મટીરિયલ એ જગ્યા પર મૂકી દેવું અને એ જોવે કે ભાઈ આ શું છે તો એના દ્વારા એ ક્વેશ્ચન કરશે તો એની ફિલિંગ એ શેર કરી શકશે. બીજી એક ટેકનિક એવી છે કે જેને એમ્પટી ચેર કહેવામાં આવે છે. એમ્પટી ચેર એટલે કે એક ચેર ખાલી રાખવાની છે અને જે ક્લાયન્ટ છે પોઝિટિવ એ ચેરની અંદર પોતાનું પાર્ટનર છે એ રીતે પોતે એની ફિલિંગ શેર કરશે કે એનાથી થોડું એને મેન્ટલી સારું લાગશે. પછી ત્રીજી ટેકનિક છે બિહાઇન્ડ ધ કર્ટેન, કે એ કર્ટેનની એક સાઈડ ક્લાયન્ટ ઉભું રહે છે અને બીજી સાઈડ ખાલી છે તો એના પાર્ટનરને જે એને શેર કરવું છે તો એ કર્ટેનની પાછળ ઊભા રહીને એ શેર કરી શકશે. ચોથી ટેકનિક એવી છે કે રોલ પ્લે, કે એની અંદર કાઉન્સેલર પોતે જ એનું પાર્ટનર બની જાય અને એ પોતાનું રોલ કરશે એના પાર્ટનરનો અને એને ડિસ્ક્લોઝ કરવા માટે હેલ્પફુલ થઈ શકશે. એટલે આવી બીજી ઘણી બધી ટેકનિક્સ છે કે જેનાથી હેલ્પફુલ થશે સ્ટેટસ ડિસ્ક્લોઝ કરવા માટે, કે જો અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે જો બહુ લેટ ખબર પડશે તમારા ફેમિલીને તો એ વધારે દુઃખ લાગશે કે આટલા બધો સમય તમે મારાથી છુપાવી રાખ્યું કે મને ઘરમાં કહ્યું નહીં આટલી મોટી બીમારી હતી. કારણ કે સમાજની અંદર એવું છે કે એચઆઈવી એટલે બહુ મોટી બીમારી છે તો એનાથી એને સાયકોલોજીકલી પુશઅપ અને સપોર્ટ આપણે ઓનગોઈંગ સપોર્ટ આપવાનો છે એડરન્સની અંદર, કે એના ફેમિલી મેમ્બર્સને ડિસ્ક્લોઝ કરેલું હશે તો એને મેન્ટલી સપોર્ટ મળી રહેશે. ક્યારેક બીમાર પડે છે હોસ્પિટલ સુધી લાવવું પડે, કોઈ મેડિસિનની જરૂર પડે છે, કોઈ ડૉક્ટરને બતાવવું પડે તો એના નજીકના ડૉક્ટરને બતાવી શકે અથવા તો આપણા સેન્ટર સુધી લાવી શકે, તો એનાથી એને ઓનગોઈંગ સપોર્ટ દ્વારા પુશઅપ કરીને ડિસ્ક્લોઝ કરવા માટે આપણે એને સપોર્ટ આપતા હોઈએ છીએ. થેન્ક યુ સો મચ મેમ ફોર યોર થેન્ક યુ મેમ. ગાઈડન્સ. થેન્ક યુ સો મચ મેમ. દેર આર ટુ ક્વેશ્ચન્સ ઇન ધ ચેટ બોક્સ. કેન પેશન્ટ્સ એડોપ્ટ અ ચાઇલ્ડ? हाँ यस फैमिली अगर सब मतलब गुजराती में ज कही दो, हाँ एडोप्शन में कई इश्यू होतो नथी एमा एना जे रूल प्रमाणे सपोज बे माथी एक पण पॉजिटिव होय अथवा तो एक नेगेटिव होय, केम के आपणे जे बाळक नु ध्यान राखवानु छे एमा सीधे सीधू कई इन्फेक्शन बे माथी कोई माता अथवा पिता एने सीधू आपवाना नथी तो एडोप्शन केन बी डन, एमा एवू नथी के ना करी शकाय. मैम नेक्स्ट क्वेश्चन. व्हाट कैन बी एडवाइस फॉर अ पेशेंट फॉर प्रेगनेंसी? आई मीन बच्चे को पास ऑन ना हो एचआईवी, इसके लिए हम लोग कपल काउंसलिंग क्या कर सकते हैं? એ આપણે ડિસ્કસ થઈ જ ગયું છે આમાં પ્રેગ્નન્સી માં, એટલે મધર નેગેટિવ કે હુ ઇઝ નેગેટિવ એટલે ફાધર કે મધર, હું મને ખ્યાલ નથી આવી રહ્યો ક્વેશ્ચન એક્ઝેક્ટલી, પણ આપણે જે ડિસ્કસ કર્યું છેલ્લી સ્લાઇડમાં કે બંનેમાંથી એક પોઝિટિવ હોય તો એક
ઇન્ટ્રા યુટ્રાઇન જે ઇન્સેમિનેશન છે ત્યાં સુધી પણ કરી શકીએ, પ્રેગ્નન્સીમાં પણ એ કન્ટિન્યુઅસ બતાવી શકે. અને જો મધર પોઝિટિવ હોય તો આપણે તો ચાઇલ્ડનું ડિલિવરી અને એ પછી એનો તરત એઆરટી પણ આપણે ચાલુ કરતા હોઈએ છીએ. આઈ થેન્ક યુ થિંક સો મચ મેમ. દેટ સેટિસ્ફાઈડ ધ થિંગ. આઈ ડોન્ટ નો હુ ઇઝ ઓ ધેટ ઇઝ મંસૂરી. મંસૂરી. ઓકે ઇફ મેડમ, હા બોલો. હા, પ્રેગ્નન્સી માટે શું સલાહ આપી શકાય કે જે વાઇફ છે એ નેગેટિવ છે અને હસબન્ડ એ પોઝિટિવ છે? આખો આખો આપણે એ સિનારિયો ડિસ્કસ કર્યો લેક્ચરમાં કે વાઇફ નેગેટિવ છે અને પર્સન પોતે પોઝિટિવ છે, તો ગાયનેકોલોજીસ્ટ પાસે જવાનું, સેફ પીરિયડ યુઝ કરવાનો, અથવા તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. જે છેલ્લી છેલ્લી સ્લાઇડ છે ને એ આપ જોજો, તમને ખ્યાલ આવી જશે. और किसी के कोई सवाल है? किसी को सवाल करने हैं आप चैट આ જે बॉक्स में भी સ્લાઇડ लिख છે ને, सकते हैं। એમાં એક્સપેન્સિવ થેરાપી અને ઇનએક્સપેન્સિવ આ બંને વસ્તુ એમાં આપણે મેન્શન કરેલી જ છે કે જ્યારે વાયરલ લોડ અનડિટેક્ટેડ હોય ત્યારે આપણે એક તો કરવાનું એસટીઆઈઝ ના હોવું જોઈએ, અને અનપ્રોટેક્ટેડ જે એન્કાઉન્ટર્સ લખ્યા છે લિમિટેડ સમય માટેનો, એના માટે મેં જે આખું સમજાવ્યું ગાયનેક વાળું એક એ કરી શકીએ. और कोई सवाल है प्लीज अनम्यूट कर सकते हैं और सवाल पूछ सकते हैं। मैम, आई डोंट थिंक देर आर एनी क्वेश्चंस एंड थैंक यू सो मच। दिस वाज द फर्स्ट टाइम व्हेन व्हेन अ काउंसलर हैज प्रोएक्टिवली इलस्ट्रेटेड एग्जांपल्स और टेक्निक्स फॉर काउंसलिंग सीरो डिस्कॉर्डेंट और एचआईवी पॉजिटिव कपल्स। थैंक यू सो मच फॉर दैट। Yes, Try to big, adopt the big, same big thanks. methodology with other centers as well. Thank you Yeah. so much for this. You can add that slide to our this prepared slide also. I'll do that, ma'am. I've taken a photograph. I'll share the photograph with you for now. I'll do Okay, that, ma'am. thank you. Yeah, Thank you thank you very so much. much. Thank you. Thank you to all the participants for patient listening. Thank you, everyone.